જે અંતર્ગત પોચંબાથી નન્નુપુરા ખાતેની ટાંકી તરફ આવતી ફિલ્ટર પાણીની લાઇનમાં લીકેજ હોવાથી કહી શકાય કે હજારો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણી રોડ ઉપર જાણે નદી કોતરમાં વહેતો હોય તેમ વહી રહ્યું છે કોતરોમાં જઈ રહ્યું છે ત્યારે સૌથી મોટી બાબત કે ફિલ્ટર પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ તો ખરો જ પણ રોડ ઉપર વહેતા પાણીને લઈને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ જે ડામર રોડ છે તેના ઉપર સતત આ રીતે પાણી રહેતું હોવાને લઈને રોડને પણ નુકસાન થાય તેમાં બેમત નથી બીજી તરફ સતત મોટા પ્રમાણમાં થઈ રહેલા વેડફાટને લઈને જે ગામના લોકો માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને આ યોજના અમલી કરવામાં આવી છે તેવા લોકો સુધી આ પૂરતું પાણી પહોંચી શકતું નથી અને તેઓ આ ફિલ્ટર પાણીથી વંચિત રહી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ચાલો કોઈક કારણોસર લાઇન લીકેજ થઈ એક ટેકનિકલ ફોલ્ટ કે એક આકસ્મિક ફોલ્ટ કહી શકાય પણ લીકેજ થયા બાદ તેની મરામત ન કરવી અને આ રીતે હજારો લાખો લીટર ફિલ્ટર પાણીનો વેડફાડ થઈ જે નુકસાન થઈ રહ્યું છે તેના માટે જવાબદાર કોણ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો